હેલો, મારું નામ છે ડૉક્ટર મીતા અને આજે આપણે એક એવા ટોપિક ઉપર વાત કરવાના છીએ જેની સમસ્યા ઘણી બધી છોકરીઓ, જે ટીનેજર છોકરીઓ હોય, 11 વર્ષથી રહીને 18-19 વર્ષની છોકરીઓ, એ લોકોને આ તકલીફ હોય છે અને એ લોકોને ઘણી મૂંઝવણ પણ હોય છે કે આવું શા માટે થતું હશે. બધાની ફ્રેન્ડ્સ સાથે વાતો કરતા હોય છે તો ઘણી બધી ફ્રેન્ડ્સ એવું કહેતી હોય છે કે મારે 2 દિવસ માસિક આવે છે, કોઈકને 3 દિવસ આવે છે, કોઈકને 5 દિવસ આવે છે, તો કોઈકને 7 દિવસ આવે છે. પણ ઘણી છોકરીઓ એવી હોય છે કે જેને 1 જ દિવસ માસિક આવે છે, તો એનાથી શું સમજવું કે કોઈકને 1 દિવસ માસિક આવતું હોય અને આવીને જતું રહ્યું, અથવા તો ક્યારેક જ એવું થયું કે રેગ્યુલર તો 5 કે 3 દિવસ આવે છે પરંતુ કોઈક વાર 1 જ દિવસ માસિક આવ્યું, તો આનાથી તમે શું સમજશો? તો ઘણી તકલીફો આવી ઘણી છોકરીઓને હોય છે, તો એના માટે કયા કારણો હોઈ શકે કે ભાઈ 1 જ દિવસ માસિક આવીને જતું રહ્યું? તો એને તમારો પીરિયડ્સ ગણવો કે ના ગણવો, એના ઘણા કારણો છે. એમાંથી જે 4 મુખ્ય કારણો છે આજે હું તમને એના વિશે વાત કરવાની છે. તો સૌથી પહેલું કારણ એવું હોઈ શકે કે એ જે છોકરી છે એનું હિમોગ્લોબિન, એટલે કે શરીરમાં જે લોહી છે, એ ઓછું હોય તો પણ આવું બની શકે, એટલે તમારે લોહીની તપાસ કરાવી લેવી જોઈએ. બીજું કારણ એ હોઈ શકે કે એને થાઇરોઇડની તકલીફ હોય તો પણ 1 દિવસ માસિક આવી શકે, તો તમારે એ પણ ચેક કરી લેવું જોઈએ. અથવા તો ખાનદાનમાં બીજા કોઈને જો થાઇરોઇડની તકલીફ હોય, મમ્મી પપ્પા કે ભાઈ બહેન કે દાદી દાદા વગેરે, તો પણ તમારે થાઇરોઇડની તપાસ કરાવી લેવી જોઈએ. ત્રીજું એક કારણ એ હોઈ શકે કે બાય ચાન્સ એને પ્રેગ્નન્સી હોય શકે, અથવા તો ના પણ હોઈ શકે, તો પણ આપણે આ એક વખત ખાતરી કરી લેવી જોઈએ કે એવું કંઈ છે કે કેમ. અને ચોથું કારણ એ હોઈ શકે કે એમની કંઈક શારીરિક ખામી હોઈ શકે, તો એ શું હોઈ શકે એ તે તમારા જે પણ ડૉક્ટર હોય, જે ગાયનેકોલોજિસ્ટ હોય, એને મળીને તમે એ ક્લિયર કરી શકો કે બીજી કંઈ તકલીફ તો છે કે કેમ. બસ આ 4 મુખ્ય કારણો એવા છે જેના લીધે કોઈકને સ્પોટ પડીને 1 જ દિવસ માસિક આવી શકે. તો આ 4 કારણોમાંથી શોધીને તમારે નક્કી કરી લેવું જોઈએ અને ક્લિયર કરી લેવું જોઈએ કે તમને શું તકલીફ છે.